ભટનાગરની ઓડી કાર તેના ઘરમાંથી જ ઈડીના અધિકારીની ઓળખ આપી આરટીઓમાં વેરિફિકેશન કરવાનું કહીને બે અજાણ્યા ઈસમો લઈ ગયા હતા, જે બાદ સરકારી એજન્સીઓમાં ભારે દોડધામ મચી હતી અને અમિત ભટનાગરના પુત્રએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં કાર ચોરી થયા અંગે ફરિયાદ કરી હતી, જે બાદ વડોદરા શહેર પોલીસ કમિશનરે આ કાર શોધવા માટે વિવિધ તપાસ એજન્સીને કામે લગાડી હતી, જે બાદ એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે રાજપીપળા શહેરના મહાવિદ્યાલય રોડ પાસેથી આ કાર બિનવારસી હાલતમાં પાર્ક કરેલી મળી આવી હતી. બાદમાં વડોદરા પોલીસ દ્વારા ઓડી કારને રાજપીપળા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે. વેદાંત અમિત ભટનાગરની એવી ફરિયાદ હતી કે ભાઈ મારા ઘરે કોઈ બે જણા શખ્સો પોતાની જાતને ઈડીના અધિકારીની ઓળખ આપી અને એવું કીધેલું કે ભાઈ અમારે આ ગાડીનું તપાસ કરવાની છે, વેરિફિકેશન કરવાનું છે, તો ગાડીની ચાવી અમને આપી દો. 5 મિનિટની રકઝક પછી આ લોકો ચાવી લઈ અને વાહન ત્યાંથી લઈને નીકળી ગયેલા. એ ગાડી ઓડી A4 હતી, જેની માર્કેટ કિંમત 1.25 કરોડ રૂપિયા આજુબાજુની છે. આ બનાવ ગઈકાલે 3:30 વાગ્યાનો હતો, જેમાં ગુનો નોંધીને પોલીસ તપાસ કરતી હતી. દરમિયાનમાં આજે હેડ કોન્સ્ટેબલ હેમરાજસિંહને બાતમી મળેલી કે વડોદરા શહેરથી ચોરાયેલું વાહન જે છે રાજપીપળામાં આવેલું છે, તો અમે અમારી ટીમ સાથે સ્થળ પર આવેલા SOG માંથી અને સ્થળ તપાસ કરતા જે તે વાહન જ હોવાનું જણાયેલું, જેથી જે તે કામના તપાસ કરનાર અધિકારીને બોલાવ્યા છે અને વાહન એમને સોંપેલું છે.